નમસ્કાર, હું છું અલ્પા પરમાર. સુપર ફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. મોબાઈલ એપ્લિકેશન મારફતે પે ચેનલો મફતમાં પ્રસારિત કરનારના વિરુદ્ધમાં ફરિયાદ. એક ભૂલ અને ખિસ્સા ખાલી. પોલીસે લોકોના પર્સ અને કિંમતી સામાન ચોરી કરી લોકોને જાગૃત રહેવા જણાવ્યું. કરાઈ પોલીસ અકાદમી ખાતે પોલીસ શહીદ સ્મૃતિ દિવસ ઉજવાયો. ગ્રાન્ટેડ સ્કૂલોના બિન શૈક્ષણિક કર્મચારીઓ સંદર્ભે 2009ના ઠરાવનો અમલ કરવા માંગણી. વાડજમાં યુવકને માર મારી હત્યા કરનાર ફરાર થયેલો હિસ્ટ્રી સીટર ઝડપાયો. પ્રાકૃતિક કૃષિના માધ્યમથી ક્રાંતિકારી પરિવર્તન આવશે, રાજ્યપાલ. ગ્રામ્યની પ્રજાને ઘર માટે સરળતાથી પ્લોટ મળી શકે તે માટે ગામતરની દરખાસ્તો 10 દિવસમાં નિકાલ કરવા મહેસૂલ મંત્રીની સૂચના. સરસપુરની 2 અને માધવપુરાની 1 મસ્જિદમાં કેટલાક લોકો કોઈ વસ્તુ સાથે છુપાયા હોવાના મેસેજથી દોડધામ. રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં વર્ગ ઘટાડાની કામગીરી સ્થગિત રાખવાનો આદેશ. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સચોટ અમલીકરણથી ગુજરાત વૈશ્વિક સ્તરે જ્ઞાનની મહાસત્તા બનશે, મુખ્યમંત્રી. જનમિત્ર કાર્ડ રિચાર્જ કરાવીને બીઆરટીએસની મુસાફરી કરવાની ઝંઝટથી છુટકારો. હવે બીઆરટીએસ બસો માટે પણ પાસ વ્યવસ્થા. જામનગરમાં પત્રકારની મદદથી 2 બાળકો પરિવારમાં હેમખેમ પરત ફર્યા. કેશોદ તાલુકાના મેસવાણ ગામે આવારા તત્વોના ત્રાસથી ગ્રામજનો પરેશાન. ધંધાર્થીઓએ ધંધા રોજગાર રાખ્યા બંધ. ચોટીલા હાઈવે પર ગુજરાત પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા ઝવેરચંદ મેઘાણી પોલીસ વિશ્રામ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સાથોસાથ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે પોલીસ બાઇક રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું. ધાનેરા નગરપાલિકા દ્વારા ધાનેરાની ભીલવાસ પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આજે દેશમાં 100 કરોડ કોરોના રસીકરણની ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. પ્રાંતિજ તાલુકાના મહાદેવપુરા ગઢી ખાતે સરકારનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. મેઘરજ શહેરમાં દિવાળી સમયે તેલના ભાવ વધતા ફરસાણ બનાવનાર વેપારીઓ મૂંઝાયા. 1 કિલો ફરસાણનો ભાવ 80 થી 100ના ભાવે વેચાતું ફરસાણ 150 રૂપિયા કિલોના ભાવે છૂટક વેચવા વેપારીઓને હાલાકી. તો સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચાર નિહાળવા માટે જોતા રહો ZS TV.